नमस्कार, वेबिनार में जोड़ना दरेकनु स्वागत है। आज गिरनारी मंडल 101मो वेबिनार से आजना वक्ता से डॉक्टर कमलेश भाई भोगायता साहेब, जो अपन ने रोजिंदा वपराता रसायणों केमिकल्स अने तेनी आड़असर विषे माहिती आपसे। हूँ डॉक्टर कमलेश भाई भोगायता साहेब ने विनंती करूँ कि तेवो पोतानु वक्तव्य शुरू करे। नमस्कार सर। हाँ, संभाय से बराबर से। क्या नाम थी प्रेजेंट करो सर। क्या नाम थी प्रेजेंट करो सो साहब। कमल्स डॉट आई
સ્ક્રીન શેર કરી છે. નામમાં કયું છે? નામમાં નહીં, પ્રેઝન્ટેશનમાં વ્યક્તિનું નામ. હજુ દેખાતી નથી. ના નહીં, નામ મળતું નથી. હવે આ રસાયણોને કેવી રીતે સમજવા?
તો એની હાનિકારકતા સોનાથી કયું છે નુકસાન થઈ શકે તો સૌથી વધુ જે નુકસાનકારક સ્થિતિ પેદા કરે છે એ છે કાર્સિનોજન્સ મોટા ભાગના કેમિકલ છે એ બધા ક્યાંક ને ક્યાંક કેન્સર કરે છે પછી લીવરનું કેન્સર હોય કે લોહીનું કેન્સર હોય ચામડીનું કેન્સર હોય કે પ્રોસ્ટેટનું હોય પણ અલગ અલગ સેલ ને અલગ અલગ અંગોને ડેમેજ કરી અને કાર્સિનોજન ઇફેક્ટ બતાવે છે બીજું છે મ્યુટેજન્સ આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં રહેલી જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ નવી પેઢીનું નિર્માણ કરે છે એટલે કે સંતતિ નિર્માણ કરે છે તો આ કેમિકલોથી જે ઇફેક્ટ થાય છે એમાં આગળ પડતું છે રિપ્રોટોક્સિન તેથી શુક્રાણુઓના નાનો પડે ઇફેક્ટ થાય છે અને નવી જે સંતતિ ઉત્પન્ન થાય છે તેની અંદર પીપીટી આગળ નથી જતી અચ્છા આપણને જાણીને નવાઈ લાગશે કે જેટલા પણ કેમિકલ્સ છે એમાં મોર ધેન 80% 80% થી વધારે કેમિકલ્સ છે એ આ સીએમઆર કેટેગરીમાં આવે છે એટલે કે 80% થી વધુ કેમિકલ કાં તો કેન્સર કરશે અથવા તો હ્યુમનના જે ડીએનએ છે એના ઉપર ઇફેક્ટ કરશે અથવા શુક્રાણુ કે અંડાણુ ઉપર સીધી ઇફેક્ટ કરશે એના સિવાય જે મેજર ઇફેક્ટ જોવા મળે છે સાઇડ ઇફેક્ટ કેમિકલની એ છે ન્યુરોટોક્સિક ન્યુરોટોક્સિક એટલે શું આપણા શરીરના જે ચેતાતંત્ર સાથે જોડાયેલું આપણે જાણીએ છીએ કે સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક નવ સેક્શન છે એ શું છે જેમ કે આપણે કોઈ સ્પર્શ કરીએ તો પાણી ગરમ છે કે ઠંડુ છે એનો ખ્યાલ આવે અથવા કોઈ વસ્તુ આપણે પૂછાવવામાં આવે તો એનાથી આપણે અલગ અલગ જે સંવેદનાનો અનુભવ થાય છે તો એ અનુભવ ધીમે ધીમે ઓછો થઈ જાય છે અને આગળ જતા લકવો પણ થઈ શકે પછી છે ઇમ્યુનોટોક્સિક ઇમ્યુનોટોક્સિક એટલે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવી અત્યારે કોરોના સંક્રમણના લીધે ઇમ્યુનિટી વર્કથી બધા ખૂબ વાકેફ થઈ ગયા છે ઇમ્યુનિટીનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એ પણ લોકોને સમજાઈ ગયું છે પણ આ પ્રકારના કેમિકલ્સનો જો ડેઇલી ઉપયોગ કરવામાં આવે તો આ બધા જ કેમિકલ ઇમ્યુનોટોક્સિક છે એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિને ધીમે ધીમે ઘટાડે છે એના પછીની કેટેગરી છે એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ એ શું છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં રહેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ ત્યાં જઈ અને જમા થાય છે હવે આ અંતઃસ્ત્રાવ શું કામ કરે છે તો કે સેલમાં જે મેટાબોલિઝમ થાય છે સેલમાં જે ચયાપચયનું કામ થાય છે એનો વેગ વધારે છે આપણા શરીરના અલગ અલગ સેલ છે જેમ કે બોન સેલ છે મસ્ક્યુલર ફાઇબર છે બ્લડ સેલ છે આ બધામાં નિયમિત પ્રમાણે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ થવું ખૂબ જરૂરી છે અને આ ચયાપચય નિયમિત થાય એટલા માટે એન્ઝાઇમ્સ કે હોર્મોન્સ કે અંતઃસ્ત્રાવો ખૂબ અસરકારક રીતે કામ કરી રહ્યા છે હવે શું થાય છે કેમિકલનો ધીમે ધીમે ઉપયોગ કરવાથી ઘણા બધા કેમિકલનું સ્ટ્રક્ચર આ એન્ઝાઇમ જેવું જ છે અથવા તો આ બધા કેમિકલ્સ એ શરીરના હોસ્ટ સેલ એટલે શરીરના રહેલા કોષ પર આવી અને બેસી જાય છે ત્યાં રિસેપ્ટર પર અને અંતઃસ્ત્રાવની અસરને ઘટાડે છે અથવા તો અંતઃસ્ત્રાવની અસરને બંધ કરી દે છે એના માટે જે સેલનું મેટાબોલિઝમ થાય છે કોષની જે ચયાપચયની ક્રિયા થાય છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે આના લીધે એ કોષ કે સેલ જે કામ કરતું હોય છે એ કામ ધીમે ધીમે ઓછું થઈ જાય છે જેમ કે બોન સેલ છે તે કેલ્શિયમને ડિપોઝિટ કરવાનું હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે પણ કેમિકલ ઇફેક્ટને લીધે એ નવામાં કેલ્શિયમ બનવાનું કામ છે એ ધીમું પડી જશે અથવા બંધ થઈ જશે એટલે હાડકાને તકલીફો થશે તો આ પ્રકારના કેમિકલોને એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ કહેવાય છે
તો હવે કોઈ પણ રોગનો આપણે વિચાર કરીએ ને તો મુખ્યત્વે આ છ કેટેગરીમાંથી જ ક્યાંક ને ક્યાંક આવતો હશે. રસાયણોથી થતું નુકસાનને તમારે કેટલું પેલું ગંભીર સમજવું તો એ મુખ્યત્વે ચાર બાબતો પર આધાર રાખે છે. એક છે રસાયણના સંપર્કની માત્રા. રસાયણ કેટલું છે, કેમિકલ ઓછા પ્રમાણમાં તમારા કોન્ટેક્ટમાં છે તો એની અસર ધીમી અથવા મોડી આવશે. પણ કોઈ પર્ટિક્યુલર કેમિકલના સંપર્કમાં તમે ખૂબ વધારે છો અને કેમિકલની માત્રા વધારે છો તો એ જ કેમિકલની અસર તમને વધુ જોવા મળશે. બીજું છે રસાયણના સંપર્કનો સમયગાળો. ક્યારેક ક્યારેક કેમિકલના સંપર્કમાં આવતા હોઈએ તો એની આ અસર નહીં જોવા મળે. પણ રેગ્યુલરલી કોઈ કેમિકલના સંપર્કમાં આવતા હોઈએ, જેમ કે આપણે ટૂથપેસ્ટ છે રોજ કરીએ છીએ, તો રોજ આપણે સોડિયમ લોરાઇડ ફોસ્ફેટ નામના એક કેમિકલના સંપર્કમાં આવીએ છીએ કે જે શરૂઆતમાં દાંતનો કલર એકદમ સરસ કરે છે, સફેદ બનાવી દે છે, પણ આગળ જતા એ દાંતના પેટાને નુકસાન કરે છે અથવા એના લીધે મોઢામાં ચાંદા પડે છે. તો આ સમયગાળો અધિક કહેવાય, જેના લીધે આગળ જતા એની આડઅસર જોવા મળશે. પછી ત્રીજું છે રસાયણોનો પ્રકાર. આપણે આગળ જે મેં આપણે મુખ્યત્વે છ કેટેગરી બતાવી, એમાં એ મુખ્યત્વે શું કામ કરે છે, કાર્સિનોજન છે, મ્યુટેજન્સ છે, કે એન્ડોક્રાઇન રિસેપ્ટર તરીકે કામ કરે છે, ઇમ્યુનોટોક્સિક છે, રિપ્રોટોક્સિક છે, એ આધાર રાખે છે કે આ રસાયણ આગળ જતા આપણને કેટલું નુકસાન કરશે. અને સૌથી મહત્વનું ચોથું છે રસાયણોનું મિશ્રણ. આપણે વિજ્ઞાની મંડળના એક વેબિનારમાં વાત થઈ હતી વિરુદ્ધ આહાર વિશે. વિરુદ્ધ આહારનો કોન્સેપ્ટ આપણે બધાને ખબર છે કે આહારમાં લેવાતી બે કે ત્રણ એવી વસ્તુઓ કે જે અલગ અલગ લેવામાં આવે તો શરીરને બિલકુલ નુકસાન નથી કરતી અથવા શરીરને ફાયદો કરે છે, પરંતુ જો આ બધાને ભેગું કરીને લેવામાં આવે તો શરીરને નુકસાન કરે છે. તો એવું શું થાય છે, તો એ જે ચેન્જીસ થાય છે એ કેમિકલ લેવલે છે, એને કહેવાય ફૂડ ઇનકમ્પેટિબિલિટી. એટલે કે આ બધા આહાર દ્રવ્યોનું મિશ્રણ થવાથી, મિશ્રણના કારણે કંઈક નવું જ બને છે કે જે શરીર માટે હિતકારક નથી. આવી રીતે ઔષધો માટે પણ વિચારવામાં આવે છે. આયુર્વેદના જેટલા ઔષધો છે એ ઔષધોની યોજના બનાવવા માટે આચાર્યોએ અથવા ઋષિમુનિઓએ ખૂબ સરસ આયોજન કર્યું છે. એવા જ ઔષધોનું મિશ્રણ કર્યું છે કે જે એકબીજાની આડઅસરને ઘટાડે. તો ફૂડમાં પણ જેવી રીતે ઇન્કમ્પેટિબિલિટી ઇમ્પોર્ટન્ટ છે, એવી રીતે ડ્રગ ડ્રગ ઇન્ટરેક્શન એટલે કે ઔષધ ઔષધને લેવામાં આવે ત્યારે એ બંનેના મિશ્રણ પછી શરીરમાં શું બનશે એ જોવું ખૂબ જરૂરી છે. એવું જ મહત્વનું જરૂરી છે રસાયણોનું મિશ્રણ. આપણે સવારથી રાત સુધીમાં સાબુનો ઉપયોગ કરીએ છીએ, શેમ્પુનો, ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, હેર ઓઇલનો ઉપયોગ કરીએ છીએ, આપણે હેલ્થ ડ્રિંક લઈએ છીએ, અથવા જીમમાં જતા હોય ત્યારે માટેના પાવડર્સ લઈએ છીએ, અથાણા લઈએ છીએ, અલગ અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ, એસીમાં રહીએ છીએ, તો આપણે દિનચર્યા દરમિયાન ઘણા બધા કેમિકલો ડાયરેક્ટ સ્કીનના માધ્યમથી, શ્વાસના માધ્યમથી, અથવા ભોજનના માધ્યમથી, અથવા કપડાના માધ્યમથી આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે. તો આ શરીરમાં ગયા પછી, એનું મિશ્રણ થયા પછી શરીરમાં કઈ કયા પ્રકારનું નુકસાન કરશે એવા સ્ટડી હજી સુધી ઇન્ડિયામાં થતા નથી અને એવા સાયન્ટિફિક સ્ટડી આપણી પાસે નથી. છતાં પણ આપણે આ રસાયણોનો ઉપયોગ એક સાથે અલગ અલગ રીતે કરી રહ્યા છીએ. હવે જે મુખ્યત્વે વધુ માત્રામાં વપરાય છે એવા રસાયણોનો આપણે થોડાક ઉદાહરણો સાથે જોઈએ. મેં આપણે પહેલા જ વાત કરી એવી રીતે કે 6 વર્ષથી માંડી અને 25 વર્ષ સુધીની વ્યક્તિ એ રોજના 65થી માંડીને 800 જેટલા અલગ અલગ આર્ટિફિશિયલ કેમિકલનો ઉપયોગ કરી રહી છે. એમાંથી થોડાક 20-25ના ઉદાહરણ માટે અહીંયા મૂક્યા છે કે જે આપણા રોજિંદા વપરાશમાં ખૂબ આવી રહ્યા છે. એમાં એક ખૂબ જાણીતો છે ટ્રિક્લોઝન, બરાબર, અથવા ટ્રાઇક્લોઝન, એમાં જોવા મળે છે સાબુ, ટૂથપેસ્ટ, ફેસવોશ, બોડીવોશ, માઉથવોશ, સૌંદર્ય પ્રસાધન એટલે કે કોસ્મેટિક્સ, પછી બાળકો માટેના જે સોફ્ટ રમકડા છે પોચા એવા અને કપડાઓમાં, આ બધામાં એનો ઉપયોગ થાય છે. હવે એના લીધે શું થાય છે, આ કેમિકલનો લાંબો ટાઈમ સુધી ઉપયોગ કરશો તો સૌથી પહેલા એન્ટીબેક્ટેરિયલ રેઝિસ્ટન્સ જોવા મળશે. એન્ટીબેક્ટેરિયલ રેઝિસ્ટન્સ શું છે, ત્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે મોડર્ન મેડિકલ સાયન્સ આપણને એન્ટીબાયોટિક આપે છે. આ એન્ટીબાયોટિક અલગ અલગ ગ્રુપની છે, અમુક છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા પર કામ કરતી હોય, અમુક છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા પર કામ કરતી હોય છે, અમુક એરોબિક બેક્ટેરિયા પર કામ કરતી હોય છે, અમુક છે એનએરોબિક બેક્ટેરિયા પર કામ કરતી હોય છે. તો આ બધાની અલગ અલગ જનરેશન છે. તો આ કેમિકલનો આપણે ડેઇલી પણ ઉપયોગ કરતા હોઈએ તો આ બેક્ટેરિયલ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શરીરમાં આવી જાય છે, એટલે કે એ એન્ટીબાયોટિક આપણા શરીરમાં કામ નથી કરતી.
અથવા ઓછું કામ કરે છે એટલે આપણે ફરજિયાત પડે કે એન્ટીબાયોટિક ના બદલે એના પછી જે નેક્સ્ટ જનરેશન એન્ટીબાયોટિક છે એ આપણે છે લેવી પડે છે. બીજું છે થાઇરોઇડ ની માત્રામાં ઘટાડો થાય છે. થાઇરોઇડ જે ગ્રંથિ છે એમાંથી થાઇરોક્સિનનો સ્ત્રાવ થાય છે કે જે કેલ્શિયમ ના ચયાપચય માટે ખૂબ જરૂરી છે. તો આ સ્ત્રાવ ઓછો થશે તો કેલ્શિયમ નું પ્રોપર ડિપોઝિશન નહીં થાય અને હાડકાના રોગો થશે. પછી ટ્રિક્લોસન નામના કેમિકલમાં કે જે આપણે ફેસ વોશ ટૂથપેસ્ટ બધામાં વાપરીએ છીએ એનાથી ડાયોક્સિન નામનો એક પદાર્થ ઉત્પન્ન થાય છે શરીરમાં કે જે આગળ જતા મનુષ્યના શરીરમાં કેન્સર કરે છે. પછી બીજું એક કોમન વપરાતું છે આર્ટિક બેન્ઝીન સલ્ફોનેટ. આ આપણે ડિટર્જન્ટમાં વાપરીએ છીએ. આ એક એવું કેમિકલ છે કે આપણા શરીરમાં ખૂબ લાંબા ગાળા સુધી જે જમા રહી શકે છે. આ પ્રકારના કેમિકલને પીઓપી કહેવામાં આવે છે એટલે કે ગાસ્ટ્રોક્લેરિસ નહીં પણ પર્સિસ્ટન્સ ઓફ પોલ્યુટન્ટ એટલે કે જે લાંબા સમય સુધી શરીરમાં જમા રહે છે. શરીરમાંથી સામાન્ય રીતે પોઈઝનને કાઢવા માટે મુખ્યત્વે પરસેવો મળ અને મૂત્ર આ વધારે સારી રીતે કામ કરે છે અને આપણા શરીરમાં રોજ જે અલગ અલગ પ્રકારનો કેમિકલ કે કચરો જમા થાય છે એને આ ત્રણ માધ્યમમાંથી શરીરની બહાર કાઢવામાં આવે છે. પણ આ પ્રકારના કેમિકલ છે એ પરસેવા માટે મૂત્ર કે મળ માટે પણ શરીરમાંથી બહાર નથી નીકળતા અને લાંબા સમય સુધી આપણા શરીરમાં જમા રહે છે. આમાંથી પણ બેન્ઝીન નામનો એક કેન્સર કરે એવો પદાર્થ ઉત્પન્ન થાય છે. પછી છે સોડિયમ ટ્રાયફોસ્ફેટ. બરોબર, હવે આપણે જે સોડિયમ ટ્રાયફોસ્ફેટ અને આગળ જે જોયું આલ્કિલ બેન્ઝીન સલ્ફોનેટ આ બંને મુખ્યત્વે ડિટર્જન્ટ આપણે જે વાપરીએ છીએ એમાં મુખ્યત્વે જોવા મળતું કેમિકલ છે. આમાંથી ફોસ્ફેટ નીકળે છે અને આ ફોસ્ફેટ પાણીમાં જમા થાય છે. પાણીની ઉપર એક લેયર કરે છે, લીલ જેવી છારી બનાવે છે. આના લીધે શું થાય છે કે એ પાણીમાં રહેતા સૂક્ષ્મ જીવો છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી કારણ કે બહારની હવા અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે એની પહેલા જ પાણીની ઉપર એક લીલનું સ્તર બની જાય છે. આને લીધે એ પાણીમાં જે સૂક્ષ્મ જીવો છે કે માછલીઓ છે કે પક્ષીઓ છે આ બધા ધીમે ધીમે મૃત્યુ પામે છે અને આપણી જે પોષણ કડી છે એમાં ક્યાંક ને ક્યાંક વિક્ષેપ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ છે પેરાબેન્સ કે પારાબેન્સ. આ ખૂબ જ ખતરનાક કેમિકલ છે. લગભગ 600 થી વધુ કોસ્મેટિકમાં આનો ઉપયોગ થાય છે પારાબેન્સનો. શેમ્પુ, કન્ડિશનર, સનસ્ક્રીન, પછી મોઇશ્ચરાઇઝિંગ લોશન, સૌંદર્ય પ્રસાધનો, બોડી વોશ અને ટૂથપેસ્ટ. આ સિવાય કેટલાય બીજા એવા કોસ્મેટિક્સ છે કે જેમાં પારાબેન્સનો ઉપયોગ થાય છે. પારાબેન્સ લગભગ દરેક પ્રકારના કેન્સર કરે છે, અંતઃસ્ત્રાવના કાર્યોમાં વિક્ષેપ કરે છે. મેં આપને આગળ ખૂબ સખ્તીથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે અંતઃસ્ત્રાવના કાર્યોમાં વિક્ષેપ થયો એટલે શું, તો કે આ કેમિકલ જે અંતઃસ્ત્રાવો આપણા કોષ પર અથવા કોષ પર આવેલા રિસેપ્ટર બેસિસ પર આવીને જે કામ કરતા હોય છે એમાં પારાબેન્સ અવરોધ ઉત્પન્ન કરે છે. પછી પ્રજનન કાર્યોમાં અવરોધ એટલે કે શુક્રાણુ અને અંડાણુ સ્પર્મ અને ઓવમની ક્વોલિટી છે એ ખરાબ થાય છે જેના લીધે ઘણીવાર ઉંમર નાની હોવા છતાં પણ બાળક નથી થઈ શકતું અથવા કન્સીવ નથી થઈ શકતું અને એના લીધે કદાચ આજે IVF સેન્ટર આટલા બધા બની રહ્યા છે નવા નવા અને બધા સેન્ટર ઉપર 25-30-28 વર્ષની નાની ઉંમરની વ્યક્તિઓ પણ પેલું બાળક કરવા માટે ખૂબ જ મથામણ કરતી હોય છે. એનું કારણ કદાચ આ હોઈ શકે કે આટલા બધા કેમિકલોનો આપણે ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છીએ કે જે સીધા જ મેલ અને ફિમેલ બંને રિપ્રોડક્ટિવ સિસ્ટમને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે. બીજું રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે, ચેતાતંત્રના રોગો અને ચામડીના રોગો કરે છે. બીજું છે ફોર્માલ્ડિહાઇડ. આ પણ ખૂબ જાણીતું કેમિકલ છે. નેલ પોલિશ, ફેશિયલ પાવડર, મસ્કરા, આઈશેડો, શેમ્પુ, કન્ડિશનર, સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝિંગ લોશન, સૌંદર્ય પ્રસાધન, બોડી વોશ આ બધામાં ફોર્માલ્ડિહાઇડનો ખૂબ ઉપયોગ થાય છે. લગભગ દરેક પ્રકારના કેન્સર કરે છે, અંતઃસ્ત્રાવ અને ગામમાં રોગ કરે છે, દમ, અસ્થમા, ઉપવાસ એ રોગ થાય, ચેતાતંત્રનો રોગ થાય, લકવો થાય છે અને એલર્જી અને ચામડીના કેન્સર જેવા બીજા ચામડીના પણ રોગો થાય છે. કોલટાર આ પણ ખૂબ જાણીતું કેમિકલ છે. લગભગ આપણે બધા કોલટારથી કંઈક ને કંઈક પરિચિત જ છીએ. માથામાં જે ખોળ થાય એના માટે જે દવા એટલે કે એન્ટી ડેન્ડ્રફ દવાઓ મળે છે એમાંનો ઉપયોગ થાય છે. એન્ટી ડેન્ડ્રફ સ્પ્રે આવે છે એમાં પણ ખૂબ ઉપયોગ થાય છે. લિપસ્ટિક, આઈશેડો આ બધામાં કોલટારનો ઉપયોગ થાય છે. આ પણ કેન્સર કરે છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી.
કરે છે, ચેતાતંત્રના રોગો કરે છે અને ચામડીના રોગો કરે છે. એટલે મારા દેશની જેમ થેલેટ છે તે પણ ખૂબ વપરાતું મેન મેડ આર્ટિફિશિયલ કેમિકલ છે, કે જે નેલ પોલિશમાં, હેર સ્પ્રેમાં, સમગ્રામાં, ટૂથપેસ્ટમાં, ઇન્સેક્ટ રિપેલન્ટ, સોલવન્ટ અને અત્તરમાં વપરાય છે. હવે અત્તર છે, અલગ અલગ જાતના સ્પ્રે છે, પરફ્યુમ છે, સોલવન્ટ છે, આ બધા છે એની અંદર 80-90% જેટલું આ કન્ટેન્ટ રહેલું હોય છે, કે જે તમે હવાના માધ્યમ એટલે કે શ્વાસના માર્ગેથી આપણે શરીરમાં પ્રવેશે છે. હવે અહીંયા હું આપણે ધ્યાન દોરીશ કે આપણે મોસ્કિટો રિપેલન્ટ અત્યારે વાપરીએ છીએ, ઓલ આઉટ, એની અંદર પણ આ કન્ટેન્ટ હોય છે. મચ્છર તો કદાચ આપણે બચી શકીએ આ મોસ્કિટો રિપેલન્ટ નો ઉપયોગ કરીએ એટલે, પણ એના લીધે જે આખી રાત દરમિયાન આપણા શ્વાસમાં જે થેલેટ જાય છે એ આપણા લંગ્સને ખૂબ નુકસાન કરે છે, આપણી ફિઝિકલ સ્ટેમિનાને ઓછી કરે છે, આગળ જતા આપણે ન્યુમોનિયા, અસ્થમા જેવા રોગો પણ થઈ શકે. એટલે આ મોસ્કિટો રિપેલન્ટ છે કે જે ઓલ આઉટ બને, બીજા માર્કેટમાં આવે છે, આ બધાનો ઉપયોગ કરીએ એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ નુકસાનકારક છે. એનો ઓલ્ટરનેટિવ શોધવો જોઈએ, નહીતર મચ્છરના જે પ્રોબ્લેમની સામે આપણા રેસ્પિરેટરી સિસ્ટમમાં રોગો થશે એ વાત ચોક્કસ છે. પેલેટ પણ કાયમી શરીરમાં જમા થતો પોલ્યુઅન્ટ છે, તે આપણા શરીરમાં વર્ષો સુધી રહે છે. આ ક્યાં સ્ટોર થાય છે? તો લીવરમાં સ્ટોર થાય છે, બોન મેરોમાં સ્ટોર થાય છે, મસલ્સમાં સ્ટોર થાય છે, એટલે આગળ જતા લીવર ખરાબ થાય છે. અને આપણે ખબર છે કે લીવર આપણા શરીરની બહુ જ મહત્વની ગ્રંથિ, ખૂબ જ મહત્વનું ઓર્ગન છે, કે જે શરીરમાં આવેલા પોઈઝનને કે ટોક્સિકને એમાં નલિફાય કરવાનું કામ કરે છે. એક વખત લીવર ખરાબ થઈ જશે પછી એ મનુષ્યનું સ્વાસ્થ્ય ધીમે ધીમે બગડતું જશે. પેલેટ છે એ લગભગ દરેક પ્રકારના કેન્સર કરે છે, ડાયાબિટીસ માટે પણ જવાબદાર છે, ત્યારબાદ સંતતિ નિર્માણમાં આપણો અવરોધ ઉત્પન્ન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે. હવે WHO એ પણ બીજો એક જાણીતો પ્રદૂષક છે, જે ખાસ કરીને નેઇલ પોલિશમાં સૌથી વધુ વપરાય છે. આના લીધે માથાનો દુખાવો, ગળાના રોગો અને ચામડીના રોગો થાય છે. મર્ક્યુરી, લીડ, ક્રોમિયમ, ઝીંક આ બધા એવા કેમિકલ્સ છે કે જે કોસ્મેટિકમાં હોય અને હોય જ. અત્યારે જે કોસ્મેટિક માર્કેટમાં મળે છે એમાં આનું પ્રમાણ ખૂબ વધારે છે. અહીંયા માત્ર મેં સાબુ અને સ્ટીલ લોશનના ઉદાહરણ આપ્યા છે, પણ લગભગ દરેક કોસ્મેટિકમાં આ બારો અને લીડ ઉછાવતા પ્રમાણમાં હોય છે. આના લીધે દરેક પ્રકારના કેન્સર થાય છે, ખાસ કરીને મૂત્રપિંડના રોગો એટલે કે યુરિનરી સિસ્ટમના જે રોગો છે એ પણ થશે અને ચામડીના રોગો પણ જોવા મળશે. ત્યારબાદ BHA અને BHT આ પણ ખૂબ વપરાતા અને ખૂબ જાણીતા કેમિકલ છે. તેને બ્યુટિલેટેડ હાઇડ્રોક્સિએનિઝોલ અથવા બ્યુટિલેટેડ હાઇડ્રોક્સિટોલ્યુઇન કહેવામાં આવે છે. તે મેકઅપના લગભગ બધા જ સામાનમાં અથવા મોઇશ્ચરાઇઝિંગ લોશન છે એમાં હોય છે. આનાથી પણ લગભગ દરેક પ્રકારના કેન્સર થશે અને એન્ડોક્રાઇન સિસ્ટમના રોગો થશે. DEA એ આમાં DDT માંથી કન્વર્ટ થાય છે. DDT વિશે થોડું આપણે કહેવા માંગીશ કે DDT ઉપર બેન આવી ગયું છે, લોકોમાં જાગૃતતા પણ આવી ગઈ છે અને DDT નો ઉપયોગ પણ હવે ખૂબ જ ઓછો થઈ રહ્યો છે. પણ એ આપણને ક્યારે ખબર પડી? DDT નો ઉપયોગ કર્યા પછી 31 વર્ષ પછી પહેલી વાર ખ્યાલ આવ્યો કે જે DDT છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તો એક અભ્યાસ એવો બતાવે છે કે ઘણા બધા કેમિકલ્સ એવા છે કે જેની સાઈડ ઇફેક્ટ 35 વર્ષ કે 65 વર્ષ એ સમયગાળામાં ખબર પડે છે. એનો અર્થ એવો કે 35 વર્ષ સુધી આપણા શરીરમાં જમા થતું રહે પછી એની સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. એટલા માટે આ બધા જ કેમિકલનો ઉપયોગ કરતા પહેલા એનો સાયન્ટિફિક સ્ટડી થવો ખૂબ જરૂરી છે, કે કયા અંગને નુકસાન કરે છે, કઈ સિસ્ટમના કામમાં અવરોધ ઉત્પન્ન કરે છે, ત્યાર પછી જ આ કેમિકલોને ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ. આ મેં આપને પહેલા કહ્યું હતું કે આપણે ભારત સરકારની પોલિસીમાં રહેલી બહુ મોટી ખામી છે કે કેમિકલોમાંથી બનતી ડ્રગ છે એની ટ્રાયલ થાય છે પણ કેમિકલના યુઝ
પહેલા કોઈ જે નહીં ટ્રાયલ થતી નથી. આ આપણા બધા ઉપર ખૂબ મોટું જોખમ છે. માર્કેટમાં આવતી નવી નવી પ્રોડક્ટ એની અંદર ઉપયોગ કરતા કેમિકલ્સ વિશે આપણે બિલકુલ અજાણ છીએ. એના વિશેની માહિતી તમને ગૂગલ પર પણ નહીં મળે, કારણ કે આ બધા કેમિકલ એટલા બધા પોપ્યુલર નથી. 1,40,000 જે મેં આપણે વાત કરી કે આખી દુનિયામાં જે કેમિકલ બની રહ્યા છે આમાં 85 થી 90 હજાર જેટલા કેમિકલ તો માત્ર ઇન્ડિયામાં વપરાય છે. તો આ બધા જ કેમિકલોમાંથી માત્ર 7% જ સ્ટડી થયો છે. એટલા માટે કોઈ પણ કેમિકલ આપણા માટે નવું હોય તો એનો ઉપયોગ કરતા પહેલા ખૂબ જ સાવચેતી રાખવી એ ખૂબ જરૂરી છે. તો DEA છે એ મેઇનલી બધા જ પ્રકારના શેમ્પુમાં વપરાય છે અને ખાસ કરીને તેમાં સ્તન કેન્સર અને પ્રોસ્ટેટનું કેન્સર કરે છે. ફિલોક્સોન નામનું એક કેમિકલ કે જે મોઇશ્ચરાઇઝિંગ લોશન, શેમ્પુ, સૌંદર્ય પ્રસાધનો અને એના સિવાય કપડાને રંગવા માટે ઉપયોગ થાય છે. આ કેમિકલ પણ રિપ્રોટોક્સિક છે અને એન્ડોક્રાઇન છે ડિસ્ટર્બન્સ છે, એટલે કે પ્રજનન કાર્યમાં અવરોધ કરે છે અને અંતઃસ્ત્રાવના કામકાજમાં અસર કરે છે. સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ આમે પહેલા આપણે વાત કરીએ કે દરેક કંપની જે ટૂથપેસ્ટ બનાવે છે પછી એ ટૂથપેસ્ટ સસ્તામાં સસ્તી રીતે મોંઘામાં મળતી હોય, સોડિયમ ક્લોરાઇડ સલ્ફેટ ઓછા હોતા પ્રમાણમાં હોય જ છે, કે જેનાથી મોઢામાં ચાંદા પડવાથી માંડી અને ઓરલ કેન્સર, મોઢામાં થતા કેન્સર સુધીના બધા રોગો થઈ શકે છે. આ કેમિકલોના ઉપયોગ કેવા હોય છે એના પર આપણને ઉદાહરણ આપવું કે જે દાંતને કે પેઢાને મજબૂત કરવા માટે વપરાતા કેમિકલ થોડા વર્ષ પછી દાંત અને પેઢાને નુકસાન કરે. બિલકુલ એવી જ રીતે કે જેવી રીતે ડાયાબિટીસ માટે વપરાતી દવા, એટલે કે ડાયાબિટીસને ઘટાડવા માટે કે શુગરને કંટ્રોલમાં રાખવા માટેની દવાઓ જ અમુક વર્ષ પછી ડાયાબિટીસ કરવા માટે છે, એવી જ રીતે કેન્સરમાં ઉપયોગ થતી દવાઓ આગળ જતા કાર્સિનોજન એટલે કે પોતે કેન્સર કરે છે શરીરમાં. આનો અર્થ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. આનો આનો સિદ્ધાંત આયુર્વેદમાં ખૂબ સરસ રીતે આપેલો છે. હવે એક ઉદાહરણ આપને આપવું છે કે સર્પગંધા નામની વનસ્પતિ છે એની અંદર રેસેપિન નામનું એક કન્ટેન્ટ છે. હવે કેમિકલનો કોન્સેપ્ટ શું હોય છે, કેમિકલ જેમાંથી મળે છે એમાંથી એને એક્સ્ટ્રેક્ટ કરીને કોઈ પર્ટિક્યુલર એક કન્ટેન્ટ અલગ કરવામાં આવે છે. હવે સર્પગંધા જો આખું લેવામાં આવે એટલે સર્પગંધાના મૂળનો પાવડર લેવામાં આવે તો એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, એનાથી ઊંઘ પર આવી જાય છે અને શરીરમાં બીજી હાર્મફુલ ઇફેક્ટ જોવા મળતી નથી. પણ એની અંદર રેસેપિન નામનું એક કન્ટેન્ટ અલગ કરીને જો આપવામાં આવે છે તો એ બ્લડ પ્રેશર ઉપર પણ તો કામ કરે જ છે, રાત્રે ઊંઘ ન આવે એના ઉપર પણ કામ કરે છે, પણ બીજા નોર્મલ ઓર્ગન ઉપર એની સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. અને એ જ રેસેપિનનો લાંબા ટાઈમે ઉપયોગ કરવાથી સુસાઇડલ ટેન્ડન્સી અને ડિપ્રેશન આવી જાય છે, એટલે ડિપ્રેશનમાં વ્યક્તિ ધીમે ધીમે જતી રહે છે અને સુસાઇડ કરવાની પણ ઈચ્છા થાય છે. તો એનો અર્થ એવો કે એક્સ્ટ્રીમ પેસ પ્રેક્ટિસ કરવી અથવા કોઈ પણ એક કેમિકલ એન્ટાઇટીને અથવા કોઈ એક રસાયણને આઇસોલેટેડ કરીને કાઢવામાં આવે તો એ ઘણું જોખમી છે. ત્યારે કોઈ પણ વનસ્પતિને આખે આખા સ્વરૂપમાં અથવા મૂળ સ્વરૂપમાં લેવામાં આવે તો એ શરીરને નુકસાન કરતી નથી. તો કેમિકલના કેસમાં પણ એવું છે, કેમિકલ કોઈ ચોક્કસ ઓર્ગન માટે કે કોઈ ચોક્કસ પ્રકારના કોષ માટે, સેલ માટે ઉપયોગી છે એ સાચી વાત છે, પરંતુ એ શરીરના બીજા અવયવો કે બીજા સેલને નુકસાન કરશે, કારણ કે એ શરીરના બાકીના સેલના પણ સંપર્કમાં આવે છે. શિશુ, આગળ મેં આપણે પારાની વાત કરી મર્ક્યુરીની, તો એવી રીતે જે શિશુ છે એ પણ ખૂબ જ વપરાય છે. અત્યારે દિવાલમાં અને ફર્નિચરમાં જે આપણે પેઇન્ટ્સ માટેના કલર વાપરીએ છીએ તેમાં શિશુ ઘણા પ્રમાણમાં હોય છે. આપણા વોલપેઇન્ટની જે ઇંક છે એમાં પણ શિશુ હોય છે. જે આપણે મેગી નૂડલ્સ ખાઈએ છીએ એ તો હમણાં પછી ચર્ચામાં હતું એટલે લોકોને ખ્યાલ છે. અને મેં આપણા અગાઉ કહી દીધું એવી રીતે 650 થી વધુ કોસ્મેટિક એવા છે કે જેમાં મર્ક્યુરી છે, કેડમિયમ છે, શિશુ આ ખૂબ જ મોટા પ્રમાણમાં વપરાય છે. આના નિયમિત ઉપયોગથી શું થશે તો કે હાઇપરટેન્શન એટલે કે લોહીનું દબાણ ઊંચું થશે, મોતિયું થશે, પછી ગર્ભપાત, આ કિસ્સા પણ હવે ખૂબ જોવા મળી રહ્યા છે સોસાયટીમાં. આજથી 20 વર્ષ પહેલાંની સ્થિતિ અને અત્યારની સ્થિતિ જોવો ને તો 20 વર્ષમાં પણ તમને ઘણું અંતર જોવા મળશે. પહેલા ગર્ભપાત અથવા મિસકરેજ થવું, એબોર્શન થવું આ ભાગ્યે જ થતું. હવે આ બધી વસ્તુ ફ્રિક્વન્ટલી થઈ રહી છે. બીજું વંધ્ય
વર્ગમાં ઇન્ફર્ટિલિટી તો આ બધાના કારણોમાં મુખ્ય કારણમાં કેડમિયમ મર્ક્યુરી સીસુ અને પોલોનિયમ જેવા રેડિયોએક્ટિવ કેમિકલ છે એ આના માટે જવાબદાર છે. બાળકોનો બુદ્ધિઆંક ઓછો હોવો આ પણ હવે જે જોવા મળી રહ્યું છે. બાળકો ખૂબ હાઇપર છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે એકદમ ચીડિયા સ્વભાવ વાળા હોય, શાંતિથી બેસે નહીં, એકદમ હાઇપર એક્ટિવ બાળકો જોવા મળે છે. એનું કારણ પણ શું છે કે બાળકો પર ટીનેજ થી બધા કેમિકલ્સ ને પ્રકારના કોસ્મેટિક વાપરતા થઈ ગયા છે. અને એક રિસર્ચ એવું પણ કહે છે કે આ સ્કિનના માધ્યમથી કે શ્વાસના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશતા કેમિકલ્સ ઘણા લાંબા સમય સુધી આપણા શરીરના આપણા બ્લડમાં રહે છે. અને અમ્બિલિકલ કોર્ડ એટલે કે માતાના ગર્ભમાં જયારે બાળક હોય તો અમ્બિલિકલ કોર્ડ એટલે જેના દ્વારા માતાના શરીરમાંથી બાળકને પોષણ મળે છે તેમાં પણ આ પ્રકારના કેમિકલની હાજરી જોવા મળી છે. ત્યારબાદ બીજું એક કોમન છે પરફોરિનેટેડ જે કમ્પાઉન્ડ છે એટલે કે PFC તરીકે ખૂબ જાણીતા છે. આપણે પીઝા અને પોપકોર્નના જે પેકિંગ આવે છે એને વ્યવસ્થિત રીતે એમાં લાંબો ટાઈમ માટે ગરમ રહે અને એના સ્વાદમાં ફેરફાર ન થાય એના માટે આનું ખાસ કરીને કોટિંગ કરવામાં આવે છે. બીજું અત્યારે આપણે રસોઈ કરવા માટે નોન સ્ટીકી વાસણો એ વાપરવાનો ક્રેઝ છે. હવે નોન સ્ટીકી જે વાસણો છે એમાં આપણે જોયું હશે કે એની અંદરનું જે લેયર છે એ કાળા રંગનું હોય છે. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એની અંદર સીટમાં ટેફેઝોન નામનો એક કેમિકલ એ બહાર પડે છે. અને એમાં આપણે જે વસ્તુ પકવતા હોઈએ જે શાક દાળ વગેરે આપણે બનાવતા હોઈએ છીએ એની સાથે ભળી જાય છે અને આપણા શરીરમાં જાય છે. અને આ જે ટેફેઝોન છે ને એ હાઈલી કાર્સિનોજન છે એટલે એ શરીરમાં જઈ અને કોઈ પણ સિસ્ટમના કામમાં અવરોધ ઉત્પન્ન કરશે. અને નિયમિત નોન સ્ટીકી વાસણોનો ઉપયોગ કરવાથી કેન્સર થાય એવી શક્યતા ખૂબ છે. ત્યારબાદ રેઇનકોટમાં અને સિન્થેટિક કપડાં છે એમાં પણ પરફોરિનેટેડ કમ્પાઉન્ડનો ઉપયોગ થાય છે. આ શરીરમાં આગળ જતા લીવરને નુકસાન પહોંચાડે છે જે કૃતને ગર્ભસ્થ શિશુને માતાના શરીરમાં રહેલા બાળકને પણ નુકસાન કરે છે. જાડા પણ ઓબેસિટી આવી જાય છે. થાઇરોઇડનો જે ગ્રંથિ છે એના કામો અવરોધ ઉત્પન્ન થાય છે. ચેતાતંત્રના રોગો થશે. આ જે પરફોરિનેટેડ પદાર્થો છે મેઇનલી જે લોકો નોન સ્ટીકી વાસણો વાપરે છે એ લોકોના પરિવારમાં જોવા મળશે. ત્યારબાદ છે નિયોપિનોઇડ્સ પદાર્થો જે ખાસ કરીને કીટનાશક દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. આ એક જ કેમિકલ આખી માનવ જાતિને ખતમ કરવા માટે સક્ષમ છે. હું આ અત્યારે જે બોલી રહ્યો છું એ ખૂબ જ સમજી વિચારીને અને એકદમ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું. નિયોનિકોટિનોઇડ્સ નામના જે કેમિકલ્સ છે જે અત્યારે આપણે પેસ્ટિસાઇડ તરીકે વાપરીએ છીએ અથવા ઘરમાં પણ ઘણી વખતે કોક્રોચ મારવા માટે કે ઉધઈ માટે વાપરીએ છીએ આ બધી દવાઓમાં આ કેમિકલ હોય છે. આ કેમિકલની અસર પતંગિયા ઉપર થાય છે, દેડકા ઉપર થાય છે, અળસિયા ઉપર થાય છે અને સૌથી વધુ એની ખરાબ અસર થાય છે મધમાખી ઉપર. આ કેમિકલનો જ્યાં ઉપયોગ કરીએ ત્યાં મધમાખીની સંખ્યામાં એક તૃતીયાંશ જેટલો ઘટાડો થઈ જાય છે સીધો. હવે આપણને ખબર છે કે પરાગનયનની ક્રિયા વનસ્પતિમાં પરાગનયનની ક્રિયા ખૂબ મહત્વની છે. આ પરાગનયનની ક્રિયાથી જ વનસ્પતિનો આપણે વૃદ્ધિ અને વિકાસ થાય છે અથવા તેનો પ્રસાર થાય છે. તો આમાં એક સર્વે એવું કહે છે કે મનુષ્ય માટે જરૂરી 71% જેટલા પાક એવા છે કે જેમાં પરાગનયન છે એ મુખ્યત્વે પતંગિયા કે મધમાખીથી થાય છે. તો આ જે કેમિકલ છે એ જે તે પાકને તો નુકસાન કરે જ છે પણ જે પોષણની કડી છે અથવા જે પરાગનયન માટે જરૂરી એવા કીટકો છે એનો પણ નાશ કરે છે. પછી પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન. આ પ્રેઝન્ટેશનમાં હું આ નવા નવા કેમિકલ્સના નામ સમજી લઈ રહ્યો છું. અત્યારે આ નામ આપણને યાદ ન રહીએ તો બહુ વિચારવાની જરૂર નથી. આ જે પ્રેઝન્ટેશન છે એ હું આપણે મિથિલે સાહેબના માધ્યમથી આપના સુધી પહોંચાડી દઈશ. આપ વારંવાર આને જોઈ શકશો. પણ આ શેમાં શેમાં મળે છે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે. આ કેમિકલ્સ છે એ શેમાં શેમાં વપરાય છે તેના લીધે આપણે એનો ઉપયોગ ઓછો કરવો અથવા ઉપયોગ બંધ કરવો અથવા એના બીજા કયા વિકલ્પો શોધવા એના વિશે વિચારી શકીએ. પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ છે જે PAH કરીને કહેવાય છે. એટલામાં ક્રૂડ ઓઇલ જે ડીઝલમાં વપરાય છે, ગેસ જે ત્યારબાદ કોલસા પાડવામાં આવે છે એમાં વપરાય છે. અત્યારે ઘણા બધા થર્મલ પાવર સ્ટેશન છે કે જ્યાં હજુ પણ કોલસાથી જ
એક પ્રકારની ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. તો એનાથી મેઇનલી સ્તન અને યકૃતનો કેન્સર થાય છે. સિન્થેટિક મસ્ક, માસ્ક એટલે કે કસ્તુરી જેવો એક પદાર્થ, અને સિન્થેટિક એટલે આર્ટિફિશિયલ, જે લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. આ સિન્થેટિક મસ્ક ખાસ કરીને પરફ્યુમ, કોલોજન્સ અને બોડી સ્પ્રે એમાં વપરાય છે. પરફ્યુમ અને બોડી સ્પ્રેના ટોટલ સ્ટ્રક્ચરમાં 60-70% જેટલું તો આ સિન્થેટિક મસ્ક જ હોય છે. આ સિન્થેટિક મસ્ક અલગ અલગ નામે હોય છે, પણ એમાં મુખ્યત્વે આ એક મસ્ક જેવું જ કન્ટેન્ટ હોય છે. આના લીધે લાંબા સમય ઉપયોગથી એલર્જી થાય છે, ઘણીવાર અસ્થમા, દમ એવી તકલીફ પણ જોવા મળે છે. નિયમિત પ્રમાણે આ પરફ્યુમ સ્પ્રે અત્તરનો ઉપયોગ કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને આગળ જતા એ છે કેન્સરમાં ચોક્કસ કન્વર્ટ થાય છે. હવે આપણા બધાના જીવનમાં મોટા પ્રમાણમાં ખરાબ રીતે વ્યાપી ગયેલું એક તત્વ છે પ્લાસ્ટિક. આપણે પ્લાસ્ટિક વિના આપણા જીવનને કદાચ વિચારી નથી શકતા, એટલી હદે આપણા જીવનનો પ્લાસ્ટિક નો પેલો પગ પસારો થઈ ગયો છે. પ્લાસ્ટિકની અંદર ઘણા બધા કેમિકલ્સ છે કે જે આપણને નુકસાન કરે છે, પણ એમાંથી મેં આપની સામે ત્રણ મૂક્યા છે કે જે સૌથી વધુ પ્રમાણમાં છે. અને આ ત્રણે ત્રણ કેમિકલ એવા છે કે જે શરીરમાં જઈ અને કાર્સિનોજન ઇફેક્ટ ઉત્પન્ન કરે છે અને લગભગ દરેક પ્રકારના કેન્સર કરે છે. એમાં પહેલા નંબરે આવે છે બિસ્ફિનોલ એ. આ શેમાં મળશે? તો કે જે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક હોય, જેમ કે આપણે પાણીની બોટલો છે એ ટ્રાન્સપરન્ટ હોય છે, ઘણી વાર ચા ના કપ છે એ ટ્રાન્સપરન્ટ હોય છે, પછી પેક્ડ ફૂડ માટેના જે બોક્સ આવતા હોય છે, ઝોમેટો કે સ્વીગીમાંથી મંગાવીએ ત્યારે પ્લાસ્ટિકના બોક્સમાં જે પેક કરીને આવે છે, તો એમાં મેઇનલી એનું કન્ટેન્ટ છે બિસ્ફિનોલ એ. આ છે સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, પછી હૃદયના રોગો, પછી ગર્ભપાત, પછી વંધત્વ અને ડાયાબિટીસ જેવા ખતરનાક રોગો એ બિસ્ફિનોલ એના લીધે થાય છે. બીજું છે સ્ટીરિન. સ્ટીરિન છે એ પ્લાસ્ટિકમાં અપારદર્શક, જે ટ્રાન્સપરન્ટ નથી, એ પ્રકારના પ્લાસ્ટિકનો યુઝ થાય છે. ત્યારબાદ ડિસ્પોઝેબલ કપ, બાઉલ અને ટ્રે માં આનો ઉપયોગ થાય છે સ્ટીરિનનો, એ પણ કેન્સરકારક છે. ત્રીજું છે વિનાઇલ ક્લોરાઇડ. આપણે જે પીવીસીની ખુરશીઓ ઉપયોગ કરીએ છીએ, પોલિવિનાઇલ ક્લોરાઇડ, જે પાઇપ હોય છે પાણીની નળીઓ એ છે, બરાબર, એમાં હોય છે. અને બીજું ડાયોક્સિન નામનું એક કન્ટેન્ટ, ચોથું, જે પ્લાસ્ટિકમાં જોવા મળે છે. આ બધા જ કન્ટેન્ટ છે એ કેન્સર કરે છે. હવે પ્લાસ્ટિકમાંથી આ બધા તત્વો આપણા શરીરમાં આવે છે કેવી રીતે, આ એક પ્રશ્ન થાય, બરાબર, કારણ કે પ્લાસ્ટિક તો આપણે ખાતા નથી. તો એનું મુખ્ય કારણ એ છે કે આ જે કેમિકલ્સ છે એ જ્યારે પણ પ્લાસ્ટિકને તો ગરમ કરવામાં આવે, જેમ કે આપણે પ્લાસ્ટિકમાં ગરમ પાણી પીએ, અથવા ચા પીએ, કોફી પીએ કપમાં, બરાબર, અથવા આપણે એક્રેલિકની થાળી કે વાટકામાં આપણે ગરમ દાળ કે ગરમ શાક આપણે પીરસીએ, તો આ કેમિકલ છે થોડાક પ્રમાણમાં આપણો ખોરાક છે એની અંદર પડી જાય છે. બીજું કાંઈ પણ ન કરવામાં આવે ને તો પણ આ પ્લાસ્ટિક સૂર્યના તાપના લીધે અને હવાની ગરમીના લીધે પણ ઓગળીને ખોરાકમાં આવી જાય છે. આનો અર્થ એવો કે આપણે આપણા ઘરમાં રહેલા અનાજ, કઠોળ, શાકભાજી આ બધું જો પ્લાસ્ટિકમાં રાખવાની આદત હોય તો આપણે એ વસ્તુ માનીને જ ચાલવાનું કે આ પ્રકારના ઝેરી રસાયણો આપણે જે અનાજ કઠોળ વાપરીએ છીએ તેની અંદર ઓછા ઓછા પ્રમાણમાં છે છે અને છે જ. તો આનો વિકલ્પ શું? તો કે કાચ અથવા સ્ટેનલેસ સ્ટીલના વાસણોની અંદર જ આ બધા અનાજ કઠોળને બધું રાખવું જોઈએ. ફરી હજી આગળ જતા હું આપણને માઇક્રોફાઈબરની વાત કરીશ. હવે આ માઇક્રોફાઈબર શું છે? આ પ્લાસ્ટિકના અથવા કણો છે. આ કણો એવા છે કે જે આપણને દેખાતા નથી, છતાં દરેક જીવમાં, અત્યારે પૃથ્વી ઉપર રહેલા મનુષ્ય, પશુ, પ્રાણી દરેક જીવમાં આ પ્લાસ્ટિકના કણો એટલે કે માઇક્રોફાઈબર આવી ગયા છે. કેવી રીતે આવે છે? તો આપણે જે પ્લાસ્ટિકની થેલીઓ અત્યારે વાપરીએ છીએ, બરાબર, આમાંથી 90%થી વધુ પ્લાસ્ટિકની થેલીઓ એવી છે કે જે માત્ર એક જ વાર વપરાય છે અને પછી આપણે એને ફેંકી દઈએ છીએ. વારંવાર વપરાતી વસ્તુ હોય તો એના લીધે પ્રદૂષણ ઓછું ફેલાય, પણ આ જે યુઝ એન્ડ થ્રો છે, 90%થી વધુ પ્લાસ્ટિકની થેલીઓ એક જ વાર વાપરીને ફેંકી દેવાય છે. આ કોની સાથે પડે છે? તો કે જમીનમાં, એની ઉપર સૂર્યનો તાપ પડે છે, એની અંદર એમાં હવાના સંપર્કમાં આવશે,
તો આ પ્લાસ્ટિક ની અંદર રહેલા આગળ મેં તમને બતાવેલા જે ઝેરી કન્ટેન્ટ છે એ માટીમાં ભળશે. આ માટીનું ધોવાણ થશે એટલે કે જયારે વરસાદ આવશે ત્યારે આ કેમિકલ્સ છે એ એટલા નાના પ્રમાણમાં છે કે જે પાણીમાં ભળશે. પાણીમાં ગયા પછી એ પાણીમાં રહેતા જે સૂક્ષ્મ જીવો છે, જે માછલીઓ છે, એના શરીરમાં આવશે. એ માછલીને માનો કે બગલો ખાય તો બગલાનું જે ઈંડું હોય ને એની ઉપરનું લેયર એ પણ એકદમ એકદમ પતલું થઈ જાય અને ઈંડું જે પરિપક્વ થાય એની પહેલા જ ઉપરનું લેયર તૂટી જાય. જે લોકો નોનવેજ ખાય છે એ આ માછલીઓને ખાશે અથવા કોઈ પણ પ્રકારનું સી ફૂડ ખાશે તો એના લીધે એ વ્યક્તિના શરીરમાં આવશે. આ જે માઇક્રોફાઈબર છે જમીનમાં રહેશે તો આપણે જે પાક લઈએ છીએ એમાં આવશે. પ્રાણીઓ જે ખાસ કરીને ગાય ભેંસ વગેરે જે આપણું પ્લાસ્ટિક ખાઈ જાય છે તો એના શરીરમાં જાય છે. એમાંથી જે દૂધ બને છે એની અંદર પણ આ પ્રકારનો માઇક્રોફાઈબર છે જે આપણે દૂધ પીએ છીએ તો આપણા શરીરમાં એ રીતે પણ આવશે. એટલે આટલા માધ્યમ મોટે આ માઇક્રોફાઈબર આપણા શરીરમાં સતત આવે છે. તમે વિચાર કરો આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો એ આપણી જનરેશન અને આપણી આવનારી જે જનરેશન માટે કેટલું ખતરનાક છે. કારણ કે આ પ્લાસ્ટિક ની થેલીઓ તો પ્લાસ્ટિક ની વસ્તુ દૂધ દૂધની બનાવટ આ બધાના માધ્યમથી આપણા શરીરમાં આવે છે. એના લીધે મુખ્યત્વે લોહીના રોગો, યકૃતના રોગો અને કેન્સર થશે. લગભગ કોઈ રોગ એવો નથી કે જે માઇક્રોફાઈબરથી ના થતો હોય. ઓકે, હવે આપણે જાણીએ છીએ છતાંય આપણને જેનું એડિક્શન છે એવું એક કેમિકલ સાહેબ, તમારો અવાજ સંભળાતો નથી. હવે આ વાત અગાઉ મેં જે કરી
ભારત સરકારે જ્યારે પોલિસી બને ત્યારે અમુક ફેરફારો કરવા છે, જરૂરી છે. પણ એના સિવાય આપણે પોતે વ્યક્તિગત તરીકે ઘણું બધું કરી શકીએ એમ છે, આપણી વ્યક્તિગત જવાબદારી સમજીને. અને અમુક જવાબદારી આપણા સૌની છે કે જે આપણી કલેક્ટિવ છે, તમારા મારા અને આપ એકબીજાના સહયોગથી આપણે કરી શકીએ. અમુક વ્યક્તિ મારે પોતે સમજીને કરવું જોઈએ. આ બધી જવાબદારીઓ શું છે કે જેના લીધે આપણા કેમિકલના એક્સપોઝરથી બચી શકાય, એના વિશે થોડું આપણે વાત કરી. કેમિકલ યુક્ત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ બને એટલો ઓછો કરવો અથવા ના કરવો. આ હું બોલું છું પણ મને ખબર છે કે આ શક્ય નથી થવાનું. પણ એક જાગૃતતા હોય ને કે હું જે શેમ્પુ કે જે સ્ક્રબ વાપરી રહ્યો છું કે ડિઓડ્રન્ટ વાપરી રહ્યો છું, એનાથી મારા શરીરને કયા પ્રકારનું નુકસાન થશે, તો પણ એ વસ્તુ વાપરવાનું પ્રમાણ ઓછું થઈ જાય. તો હવે આનો વિકલ્પ શું? સૌંદર્ય પ્રસાધનો માટે હળદર છે કે દૂધની મલાઈ છે, મસૂરની દાળ છે, બકરીનું દૂધ છે, છાલમલી આપણે સીમડો કહેવાય એ છે, કુંવાર પાકું છે, ઘણા કાકડી છે, લીંબુ છે, નાળિયેરનું તેલ છે, બદામનું તેલ છે, ઘણા બધા આપણી પાસે એવા હર્બલ સોર્સ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ સૌંદર્ય પ્રસાધનો તરીકે. જેમ કે ખીલ થયા હોય, આખી ફરતે અપેચલી થઈ હોય અથવા દાગ થયા હોય તારા, આ બધાને આ બધા હર્બલ સોર્સ થી ઉપયોગ કરીને આપણે મટાડી શકીએ એમ છીએ. કેમિકલ જ માત્ર સોલ્યુશન છે એવું નથી, પણ આપણે જાગૃતતા સાથે કેમિકલ યુક્ત કોસ્મેટિકનો ઉપયોગ ઓછો કરવો અને આવા બધા જયારે હર્બલ સોર્સ વાપરો તો એના માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. બીજું, આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં આપણે આપણે એન્ટિસેપ્ટિક કે જે જંતુનાશકો જે ખૂબ મોટા પ્રમાણમાં વાપરીએ છીએ, આનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. કારણ કે આ બધું જે દિવાલમાં કે ફર્નિચરમાં કે કપડામાં અથવા શ્વાસ દ્વારા આપણા શરીરના સંપર્કમાં આવે છે. અને મેં અગાઉ કહ્યું એમ કે આ જંતુનાશકો માટે વપરાતા જે કેમિકલ્સ છે એ આપણા શરીરમાં લાંબા સમય સુધી જમા રહે છે. ત્યારબાદ આપણે સફાઈમાં જે ડિટર્જન્ટ વાપરીએ છીએ, આના બદલે આપણે બેકિંગ સોડા અને વિનેગારનો ઉપયોગ કરી શકીએ ધોવા માટે, કે જેના લીધે કપડાને પણ નુકસાન નહીં થાય, કપડા પણ સફેદ થઈ જશે અને કપડાના માધ્યમથી આપણા શરીરને જે નુકસાન થાય છે પણ નહીં થાય. પછી પીવાના પાણી માટે, આહારના પેકિંગ માટે જે ડિસ્પોઝેબલ ગ્લાસ કે બાઉલનો ઉપયોગ કરીએ છીએ, આનો બિલકુલ ઉપયોગ કરવો નહીં. મારા આજના પ્રેઝન્ટેશન પછી જો તમે પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ બંધ કરી અને માત્ર સ્ટીલની બોટલ કે તાંબાની બોટલ વાપરો, તો મને લાગશે કે મારું આ જે પ્રેઝન્ટેશન છે કે જેમાં મેં એક કલાક અમે સાથે વાત કરી એકદમ સફળ થયું. તો આ તો આપણે કરી જ શકીએ. આ જે વ્યક્તિગત તકેદારીની વાત છે, આના માટે આપણે સરકારના નિયમોની રાહ જોવાની કોઈ જરૂર નથી. કારણ કે મેં તમને ઉપયોગ કહ્યું છે કે ફ્રિજમાં રાખેલી બોટલ ભલે ખાંડી હોય પણ એ જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય ત્યારે ગરમીના સંપર્કમાં આવતી જ હોય છે. એટલે પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી ક્યારેય પણ સેફ હોતું નથી. બીજું, આપણે માઇક્રોવેવનો ઉપયોગ કરીએ છીએ. માઇક્રોવેવમાં કોઈ પણ વસ્તુ ગરમ કરવામાં આવે ત્યારે ખાસ યાદ કરીને પ્લાસ્ટિક કે એક્રેલિક પ્લેટના બદલે આપણે સિરામિક પ્લેટ જ વાપરવી, અથવા તમે સ્ટીલ વાપરી શકો અથવા સિરામિક વાપરી શકો, પણ ક્યારેય પ્લાસ્ટિક કે એક્રેલિકની બોટલ કે પ્લેટનો ઉપયોગ ના કરવો. રસોઈ માટે નોનસ્ટિકી અને એલ્યુમિનિયમના વાસણોને બદલે સ્ટેનલેસ સ્ટીલ અને આયરન લોખંડના વાસણોનો ઉપયોગ કરવો. શક્ય હોય તો માટીના વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. આપણી પાસે રસોઈ કરવા માટે કે રાંધવા માટે જેટલા પણ વિકલ્પો છે એ બધા વિકલ્પોમાં માટીના વાસણો ખૂબ સારામાં સારા છે. કારણ કે માટીના વાસણોમાં જ્યારે કોઈ પણ રસોઈ પકાવવામાં આવે તો એમાં 90% જેટલા એના મૂળ તત્વો છે રસોઈના એ એમાં જ રહે છે. માત્ર 7-8% કે 10% જેટલા જ એના ન્યુટ્રિયન્ટ છે એનો નાશ થાય છે. એના પછી સ્ટેનલેસ સ્ટીલ આવે છે, પછી પિત્તળમાં તમે રસોઈ કરી શકો, તો આ બધામાં ખૂબ ઓછા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ જાય છે. જ્યારે એલ્યુમિનિયમના વાસણોમાં આપણે રસોઈ કરીએ તો ઓલરેડી 65-70% જેટલા પોષક તત્વો તો ત્યાં જ નાશ પામે છે. અને બીજું, એની અંદર રહેલા ઓક્સિડેશનની પ્રક્રિયાના લીધે જે નવા ઓક્સાઇડ્સ ઉત્પન્ન થાય છે એ ખોરાકને ઝેરી બનાવે છે. એવી રીતે મેં તમને નોનસ્ટિકી વાસણોની પણ વાત કરી કે એની અંદર રહેલું કેફેક્ઝોન નામનું કન્ટેન્ટ છે એ ખોરાકને ઝેર જેવું બનાવી દે છે. માત્ર વાસણોમાં ખોરાક છે એ ચોટે નહીં અથવા એને સાફ કરવામાં આપણે મહેનત પડે એવા આળસના લીધે
આપણે આપણા સ્વાસ્થ્ય સાથે આ પ્રકારના ચેડાચી ન કરવા જોઈએ. બીજું, બાળકોને રમવા માટે જે સોફ્ટ પ્લાસ્ટિકના રમકડા આપણે આપીએ છીએ એ આપણે તકેદારી પૂર્વક એ પ્રકારના રમકડા ન આપવા. બીજું ખૂબ જ મહત્વનું છે આપણા બધા માટે અત્યારે, જે સજીવ ખેત પેદાશો, ઓર્ગેનિક 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 હું વારંવાર કહું છું, જ્યાં પણ મને બોલવાની તક મળે ત્યાં વારંવાર બધાને સમજાવું છું કે ગમે એટલા પૈસા વધારે ખર્ચવા પડે અથવા તમારું જે બજેટ છે એ થોડું દૂષિત થતું હોય તો પણ ઓર્ગેનિક પ્રોડક્ટ, ઓર્ગેનિક શાકભાજી, ઓર્ગેનિક ફળ, કાચી ઘાણી અને તેલ આ જ ખાવાનો આગ્રહ રાખવો. ફિલ્ટર તેલ અથવા પેસ્ટિસાઇડ વાળા અનાજ શાકભાજી કઠોળ આપણે ખાશું તો, મેં તમને પાણીના ટકાનું જે ઉદાહરણ આપ્યું હોય, આપણે આર્થિક રીતે સંપન્ન થશું અને એ આપણી આર્થિક સંપન્નતાનો ઉપયોગ છેલ્લે આપણે કેન્સરની સારવારમાં કરશું. આપણે સ્વસ્થ જીવન જીવવું હોય તો ઓર્ગેનિક તરફ વળવું એ એકમાત્ર વિકલ્પ છે. લાઈફ સ્પાન અને ક્વોલિટી ઓફ લાઈફ આ બે શબ્દોનો હું વારંવાર ઉપયોગ કરતો હોઉં છું. આયુષ્ય વધે એ ઇમ્પોર્ટન્ટ નથી. આપણે 60 વર્ષ જીવીએ એના બદલે 66 વર્ષ જીવીએ તો એ ખૂબ મહત્વનું નથી, પણ ક્વોલિટી ઓફ લાઈફ જીવનની ગુણવત્તા બહુ મહત્વની છે. આપણે 65 વર્ષ જીવીએ અને એકદમ હેલ્ધી હોઈએ, છેલ્લા આપણા મૃત્યુના છેલ્લા દિવસ સુધી આપણે કામ કરતા હોઈએ, આપણે આંખેથી જોઈ શકતા હોય, આપણા દાંત કામ કરતા હોય, આપણે સંભળાતું હોય, તો એ મારા ખ્યાલથી જીવનની સૌથી મોટા મોટી ઉપલબ્ધિ છે. પણ 45 વર્ષની ઉંમર પછી આપણે સતત બીમાર રહેતા હોઈએ અને એ રીતે આપણે 65 વર્ષ કે 70 વર્ષ જીવીએ તો એ જીવનનો પણ કોઈ અર્થ નથી. એ ક્વોલિટી ઓફ લાઈફ માટે ઓર્ગેનિક તરફ પડવું ખૂબ જરૂરી છે. આગળ હું તમને એક બીજું પણ ઉદાહરણ આપીશ કે રાસાયણિક ખાતરોના લીધે આપણા શરીરના કયા કયા પ્રકારના ફેરફાર થાય છે. હવે આપણે મચ્છરોને દૂર કરવા માટે, અત્યારે આપણે મચ્છરોને દૂર કરવા માટે જે મોસ્કિટો કોઇલ વાપરીએ છીએ, મોસ્કિટો કોઇલનો અને પેલા રેપેલન્ટનો ખૂબ ઉપયોગ થાય છે. એની અંદર એલેથ્રિન નામનો એક કન્ટેન હોય છે. આ એલેથ્રિન લગભગ દરેક પ્રકારના ચામડીના રોગોમાં તે અને એલર્જી માટે ખૂબ મહત્વનું છાપદાર કારણ છે. એના સિવાય ટૂંકમાં લકવો અથવા ખેંચ આવવા જેવી ક્રિયા છે એ પણ એલેથ્રિનના લીધે થાય છે. અને એ મુખ્યત્વે જે મોસ્કિટો કોઇલ આપણે જે સળગાવીએ છીએ એમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે. એના સિવાય બીજા 3 એવા કેમિકલ છે, એક છે ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝીન અને બેન્ઝોપાયરી. આ 3 કેમિકલ કન્ટેન છે એ મોસ્કિટો રેપેલન્ટ જે આપણે ઓલઆઉટ વગેરે વાપરીએ છીએ એમાં પણ છે અને મોસ્કિટો કોઇલ છે એમાં પણ છે. જો 8 કલાક સુધી તમે મોસ્કિટો રેપેલન્ટ સતત ચાલુ રાખો અથવા 2 મોસ્કિટો કોઇલને સળગાવો તો 75 સિગરેટથી જેટલું નુકસાન આપણા શરીરને થાય છે અને એમાંથી જેટલા માઇક્રો પાર્ટિકલ્સ ઉત્પન્ન થાય છે એટલા સેમ 2 કોઇલથી અથવા 8 કલાક ઓલઆઉટ ચાલુ રાખવાથી થાય છે. એટલે આપણે એકદમ બેજાસરી પૂર્વક મોસ્કિટો રેપેલન્ટને આપણે ચાલુ કરી દઈએ, એમાં પણ મચ્છર વધારે હોય એટલે આપણે એને હાઈ મોડ ઉપર રાખીએ, આટલી બધી ટીવીમાં જાહેરાતો આવે તો આપણે એની અંદર વપરાતા કેમિકલો વિશે બિલકુલ અજાણ છીએ. આ કેમિકલો હું સ્પષ્ટ શબ્દોમાં આપને કહું છું કે 75 સિગરેટ જેટલું 8 કલાકમાં ચાલુ રહેતું મોસ્કિટો રેપેલન્ટ એટલી જ આપણા શરીરને નુકસાન કરી રહ્યું છે. તો એનો વિકલ્પ શું? તો કે અગાઉ આપણે જે લીમડાના પાન, ઉગડ છે, કપૂર છે, સરસવ, ગાયનું છાણ, ઘી, કટ છે, આપણે કુષ્ઠરાની વનસ્પતિ છે, આ બધાનું ધૂપ કરતા સવાર સાંજ, ત્યારે સવાર સાંજ સૂરજ ઉગે અને સૂરજ આથી એ સમયે વાતાવરણમાં રહેલા નાના નાના ઇન્સેક્ટ અને મચ્છરને દૂર કરવા માટે આ ધૂપ ખૂબ જ અસરકારક છે. આ ધૂપને ઘરે બનાવી અને આવા બધા જીવજંતુઓથી પણ ઘરને રક્ષણ રાખી શકાય અને આનાથી ઉત્પન્ન થતો ધુવાળો શરીરને બિલકુલ નુકસાન નહીં કરે. ટૂથપેસ્ટના બદલે દંતમંજનનો ઉપયોગ કરવો. જો આપણે ટૂથપેસ્ટ વન્સ કરી શકીએ ના હોય તો એક વખત ટૂથપેસ્ટ અને એક વખત દંતમંજન, ખાસ કરીને આયુર્વેદનો એક પ્રશંસાકાર ચૂર્ણ છે, આ એકદમ નિર્દોષ છે. આનાથી આપણી ઓરલ હેલ્થ છે એ ખૂબ સુધરે છે. એ કામ આપણે ટૂથપેસ્ટથી મેળવીએ છીએ એ જ કામ આપણે દંતમંજનથી પણ મેળવી શકીએ. ફટાકડાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. આ ઉત્સવોને ઉજવવા એ જરૂરી પણ છે, આપણા માટે આનંદનો વિષય પણ છે, પણ આ ફટાકડામાં અલગ અલગ કલર જે આવતા હોય છે ને, જાંબલી કલર, લાલ, ગુલાબી, આ બધા કલર માટે અલગ અલગ
શ્વાસના માધ્યમથી આવે છે અને આ બધા કેમિકલ આપણા શરીરમાં લાંબો ટાઈમ સુધી રહે છે અને 18 કલાકમાં ઓછામાં ઓછો ઉપયોગ કરવો એ તમારે ખ્યાલ છે. એર કન્ડિશન અત્યારે ઉનાળાની શરૂઆત થઈ છે, આપણે બધા એસીનો ઉપયોગ કરીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે હવે આપણે આર્થિક રીતે સક્ષમ છીએ, હવે એસી કરી શકું છું, શું ભોગવું છું. વાસ્તવમાં આ એસીના લીધે આપણા રૂમનું ટેમ્પરેચર કેટલું ડાઉન થાય છે એના કરતાં 2 ગણું ટેમ્પરેચર બહાર વધે છે. અને એસીમાં અને રેફ્રિજરેટરમાં એક ગેસ છે જેને CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન કહેવામાં આવે છે. આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ વજનમાં હલકું છે, જેમ ગરમી ઉત્પન્ન થશે એમ ક્લોરોફ્લોરોકાર્બન છે એ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થશે અને ધીમે ધીમે હવામાંથી આકાશમાં જશે. આકાશમાં આપણું જે સ્ટ્રેટોસ્ફિયર છે, એક હવાનું એક સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર, ત્યાં સુધી પહોંચશે. હવે જે સ્ટ્રેટોસ્ફિયર છે ત્યાં એક ઓઝોનનું લેયર છે. આપણે બધાને ખ્યાલ છે કે ઓઝોન આપણા જીવન માટે એટલે મહત્વનું છે કે શરીર એટલે સૂર્યમાંથી આવતા પારજામલી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ જે રેઝ છે એને રોકવાનું કામ કરે છે ઓઝોન. હવે આ CFCનો ઉપયોગ જેમ જેમ વધશે એમાં ઓઝોનનું લેયર છે એ લેયર પતલું થશે અથવા અમુક જગ્યાએ આ લેયર તૂટી જશે. એના લીધે સૂર્યમાંથી આવતા પારજામલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેસ છે એ સીધા પૃથ્વી ઉપર આવશે અને અલ્ટ્રાવાયોલેટ રેસ આવવાથી આપણે ચામડીને કેન્સર થશે, એલર્જીને લગતા રોગ ઉત્પન્ન થશે, આંખોને નુકસાન થશે, વાળને નુકસાન થશે અને માતાના શરીરમાં રહેલું ગર્ભસ્થ બાળક છે એને પણ નુકસાન થશે. એટલે એક એસીનો ઉપયોગ કરવાથી માનવ જાતિ ઉપર કયા અંશે અને કયા લેવલનું જે સંકટ છે એ મેં આપને કહેવાનો પ્રયાસ કર્યો છે. બીજું આપણે ગણેશ ચોથ હોય છે, દુર્ગા પૂજા હોય છે, આ બધા તહેવારોમાં આપણે મૂર્તિ બનાવીને આપણે નદી સરોવરમાં આપણે પધરાવતા હોઈએ છીએ. ધાર્મિક આસ્થા એની જગ્યાએ સારું છે, ઓકે, પણ આ મૂર્તિ બનાવવા માટે આપણે ક્યારે વિચાર્યું નથી કે શું તેનો ઉપયોગ થાય છે. એમાં પ્લાસ્ટિક ઓફ પેરિસ સૌથી વધુ વપરાય છે, ત્યારબાદ લીડ છે, કેડમિયમ છે, જેવા અલગ અલગ એને કલર આપવા માટેના કેટલા બધા કેમિકલ્સ વપરાય છે. આ બધા પાણીમાં આવ્યા બાદ એ પાણી આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ આપણા રોજિંદા કામોમાં. આ બધા કેમિકલ આપણા શરીરમાં પણ આવે છે, પાણીનું પ્રદૂષણ થાય છે, પાણીનું પ્રદૂષણ થતા જમીનનું પ્રદૂષણ થશે. તો આ બધાનો વિકલ્પ શું? હું એવું નથી કહેતો કે તહેવાર ના ઉજવવા જોઈએ, પણ માનો કે આ મૂર્તિ છે એ આપણે માટીમાંથી બનાવીએ અથવા આપણે એમાં ફટકડીનો ઉપયોગ કરીએ અને એની અંદર કલર માટેના જે હર્બલ સોર્સ આપણી પાસે અવેલેબલ છે એનો ઉપયોગ કરીએ તો કદાચ એ મૂર્તિમાં એટલી સુંદરતા ન આવે, પણ એ મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી હશે અને પાણીને બિલકુલ પ્રદૂષિત નહીં કરે. ક્યારેય આપણને એવું નથી કહેતો અને આ પ્રકારે મારી તમે સેવા પૂજા કરો તો જ હું તમારો પસંદ થાય. ઈશ્વરે આપણને આ સરસ મજાની આપણે પૃથ્વી આપી છે તો આ પૃથ્વીની સુંદરતા જાળવવાની જવાબદારી પણ આપણી જ છે. પ્લાસ્ટિક વિશે મેં આપણે ખૂબ વાત કરી એટલે પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે કાપડની એક થેલી આપણે ઘણા વર્ષ સુધી વાપરીએ છીએ, જ્યારે પ્લાસ્ટિકમાં મેં આપને કહ્યું એમ કે 90% થી વધુ પ્લાસ્ટિક છે એક જ વાર આપણે વાપરીને ફેંકી દઈએ છીએ. આના લીધે દર વર્ષે આજે પૃથ્વી પર 500 અબજ ટન પ્લાસ્ટિક છે એ સમુદ્રમાં જાય છે. આખી પૃથ્વીમાં વિચાર કરો, એક વખત પાછું રિપીટ કરું છું, બરાબર, એક વર્ષની અંદર 500 અબજ ટન પ્લાસ્ટિક સમુદ્રમાં જાય છે. આજે સમુદ્રમાં અંદર રહેલું એક પણ જીવ એવો નથી કે જેના શરીરમાં પ્લાસ્ટિક કે માઇક્રોફાઈબર ના હોય. હવે કોઈ પણ ગાય કે ફેન્સ કે એ બધા પ્રાણીની સર્જરી થાય તેની અંદરથી એટલું બધું પ્લાસ્ટિક નીકળે છે અને આપણા ખુદના શરીરમાં પણ હવે એટલું બધું માઇક્રોફાઈબર એટલે તો પ્લાસ્ટિક આવી ગયું છે. એટલે સરકાર તો જ્યારે પણ પોલિસી લઈ આવે ત્યારે, પણ આ આપણા બધાની વ્યક્તિગત જવાબદારી પણ છે, સામુદાયિક જવાબદારી પણ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો કરી અને આપણે જ્યાં પણ વસ્તુ લેવા જઈએ ત્યાં આપણી પોતાની કાપડની થેલી લઈને જઈએ અથવા સુતરાઉની થેલી અથવા શણની બનેલી થેલી કે જે આગળ જતા વાતાવરણને બિલકુલ નુકસાન નહીં કરે. પછી ડીઝલ, પેટ્રોલ, ક્રૂડ ઓઇલ આ બધાના ઉપયોગથી એટલું બધું પોલ્યુશન થાય છે આપ સૌ જાણીએ છીએ. અને આ રીતે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ઇવન એસિડ રેન આપણને ખબર છે કે નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ જ્યારે હવામાં આવી અને વરસાદના રૂપે પાછું પૃથ્વી પર આવે છે ત્યારે આપણે એસિડ રેન કહીએ છીએ. અને આ એસિડ રેન માટે વાહનો જે દિવસે ને દિવસે વધી રહ્યા છે એ વાહનો અને ઉદ્યોગો માંથી ઉત્પન્ન થતા ધુમાડા
એના માટે ખાસ જવાબદાર છે. તો શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો અથવા વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. જો સાયકલ કે સાયકલ જેવા બીજા વિકલ્પો તમે વિચારતા હો તો આપણા શરીરના આરોગ્ય માટે અને પર્યાવરણ માટે બંને માટે ખૂબ જ અસરકારક રહેશે. પછી કુદરતી સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળી વાપરવો, જે અત્યારે સોલાર પેનલ્સનો કોન્સેપ્ટ આવ્યો છે, આ ખૂબ સારો છે. આના લીધે આપણે ઇલેક્ટ્રિસિટી બનવાના જે સોર્સ છે કે જેના લીધે વાતાવરણ દૂષિત થાય છે, એના બદલે આપણે સીધો સૂર્યની ઉર્જા છે એમાંથી જ આપણે ઇલેક્ટ્રિસિટી વાપરી શકીએ. એનાથી આર્થિક રીતે પણ બચત થશે અને પર્યાવરણના હિતમાં પણ રહેશે. હજુ પણ ઘણા બધા ગામડાઓમાં લાકડા છાણાનો પડતર તરીકે ઉપયોગ થાય છે. આનાથી જે વ્યક્તિ રસોઈ કરે છે એને પણ ટૂંકમાં ફેફસાના રોગો, બીમારી અને ન્યુમોનિયા જેવા રોગો થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને એમાંથી ઉત્પન્ન થતો ધુમાડો પણ પર્યાવરણ માટે હિતકારી નથી. એટલે શક્ય હોય ત્યાં સુધી ગેસ અને ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવો રસોઈ માટે. હવે રાસાયણિક ખાતરનો વિકલ્પ અનિવાર્ય છે, કારણ કે રાસાયણિક ખાતર આપણે જે અત્યારે વાપરે છે ખેડૂત મિત્રો, આમાં કેડમિયમ, પારો, જસર, નિકલ, ક્રોમિયમ જેવા કેમિકલ્સ પણ છે અને અમુક છે ને રેડિયોએક્ટિવ પદાર્થો પણ છે કે જે જમીન, પાણી, હવા આ બધાને દૂષિત કરે છે. આપણે પેસ્ટિસાઇડ જે વાપરીએ છીએ, આ પેસ્ટિસાઇડનો એક સર્વે એવું કહે છે કે જે કીટકો માટે અથવા વનસ્પતિમાં થતા રોગ માટે આપણે પેસ્ટિસાઇડ વાપરીએ છીએ એનો 1% ઉપયોગ જ માત્ર પેસ્ટિસાઇડનો કીટકો ઉપર છે. બાકી 99% પેસ્ટિસાઇડ છે એ સૌથી પહેલાં જમીનને બગાડે છે, પછી જમીનનું ધોવાણ થાય એટલે પાણી બગડે છે, પછી પાણીનો ઉપયોગ કરે એવા જીવોમાં આવે છે, પછી દૂધમાં આવે છે, એ દૂધ પાછું મનુષ્ય લે તેમાં આવે છે. એટલે આ પેસ્ટિસાઇડ છે ને આપણી આખી પોષણ કડીમાં બધી જગ્યાએ આ પેસ્ટિસાઇડ આવી જાય છે. ત્યારબાદ જીએમપી અને જીએમઓ આને બદલે દેશી બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. હવે જીએમઓ એટલે શું? તો કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જીએમપી એટલે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ, આ બધાને બદલે દેશી બિયારણનો ઉપયોગ કરવો. હવે દેશી બિયારણ એ શું છે? તો કે દેશી બિયારણ છે કુદરતી રીતે ઉત્પન્ન થયેલું છે. કુદરતે જે દેશમાં જે વિસ્તારમાં જે પ્રકારની જમીન, પાણી, હવા છે એને ધ્યાનમાં રાખીને ત્યાં અમુક અમુક જીવોની ઉત્પત્તિ કરી છે, અમુક અમુક વનસ્પતિ જે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. ત્યારે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ શું છે? તો કે એને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે. જેમ કે કોઈ અમુક વનસ્પતિનો કલર લેવા માટે અથવા બધા ધાન્યોમાં વજન લેવા માટે અથવા વધુ પાક લેવા માટે અથવા મીઠાશ લઈ આવવા માટે એક અકુદરતી રીતે એને તૈયાર કરવામાં આવે છે. હવે આ જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ છે એની પોતાની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે. એટલે આવા પ્લાન્ટને ગ્રો કરવા માટે તમારે રાસાયણિક ખાતર પણ ઉપરથી આપવું પડે, એમાં રોગ થાય એટલે પેસ્ટિસાઇડ પણ નાખવું પડે. અને આવા જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ્સ કે જેની ખુદની ઇમ્યુનિટી નથી એ પ્લાન્ટ જ્યારે આપણે ખાશું એટલે આપણા શરીરને પોષણ પણ નહીં મળે અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ દિવસે દિવસે ઓછી થશે. એટલે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટના બદલે દેશી બિયારણનો જ ઉપયોગ કરવો. વાસ્તવમાં રીંગણાની સિઝન છે એ શિયાળો છે, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને વધીને ખાલી ફેબ્રુઆરી, આ સામાન્ય રીતે આ 4 કે 5 મહિના જો રીંગણાના દેશી બિયારણ વાળા હશે તો મળશે જ. અત્યારે તો રીંગણા બારે માસ મળે છે. અત્યારે આપણે ધાણાભાજી વાપરીએ છીએ, બહુ ઓછા લોકો બધા દેશી ધાણાભાજીને ઓળખતા હશે. આપણે અત્યારે જે ધાણાભાજી વાપરીએ છીએ એ પણ જીનેટિકલી મોડિફાઈડ છે. અત્યારે આપણે જે ગાજર ખાઈએ છીએ દેશી લાલ ગાજર, ભાગ્યે જ કોઈ જોયા હશે હવે અત્યારે અત્યારની જનરેશનને તો એ પણ ખબર નહીં હોય કે આમાંથી કયું ગાજર દેશી છે અને કયું જીએમપી છે. તો અત્યારે એટલા બધા વેજીટેબલ્સ, બધા ફળ છે જીએમપી આવી ગયા છે કે જેની અંદર આપણે પોષણ પણ મળતું નથી અને આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધતી નથી. તો દેશી બિયારણ જ્યાં ઉત્પન્ન થતું હોય અથવા દેશી બિયારણથી પાક લેવામાં આવતો હોય એવા અનાજ, ધાન્યો, શાકભાજી, ફળ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. પછી જે કૃત્રિમ પ્રકાશનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો, આ શું છે?
આપણે બિન જરૂરી લાઇટ નો ઉપયોગ કરીએ, જેમ કે સીએલએફ લેમ્પ છે અથવા આપણે એલઈડી લાઇટ્સ છે, આ આપણે રાત્રિના સમયમાં આપણે આનો વધુ ઉપયોગ કરીએ. આના લીધે આપણા બોડીમાં રહેલી પિનિયલ ગ્લેન્ડ છે જેની અંદર એક મેલેટોનિન નામનું એક તત્વ હોય છે, એ ઉત્પન્ન થતું હોય છે. હવે આ મેલેટોનિન નામનું તત્વ છે ને, એ આપણી શારીરિક માનસિક બૌદ્ધિક આ ક્ષમતાને વધારવા માટે ખૂબ જરૂરી છે. વાસ્તવમાં કુદરતે આપણા શરીરની રચના એવી રીતે કરી છે કે અમુક આપણા શરીરના અવયવો કે અમુક ગ્રંથિઓ છે એ સૂર્યના પ્રકાશમાં એક્ટિવ હોય છે અને અમુક છે એ રાત્રિના અંધકારમાં એક્ટિવ હોય છે. ત્યારે આપણે રાત્રિના અંધકારમાં જ્યારે વધુ ને વધુ લાઇટનો ઉપયોગ કરીશું તો આ પિનિયલ ગ્લેન્ડમાંથી જે સ્ત્રાવ થાય છે મેલેટોનિન, આ સ્ત્રાવ ડિસ્ટર્બ થશે. એના લીધે તો વ્યક્તિનો સ્વભાવ ચીડચીડિયો થઈ જશે, એની ઊંઘ ઓછી થઈ જશે, એની યાદ શક્તિ ઓછી થશે, એની એકાગ્રતા ઓછી થશે, એના આગળ જ્યારે બ્લડ પ્રેશરને તકલીફ થશે અને મગજનું કેન્સર સુધીના બધા રોગો છે થઈ શકે છે. એટલા માટે જ જ્યારે અંધારું થાય ત્યારે રાત્રે વહેલું સુઈ જવાની પ્રથા હતી આપણા કલ્ચરમાં, જ્યારે હવે આપણે મોડે સુધી જાગીએ છીએ અને વધુ ને વધુ આપણે આર્ટિફિશિયલ લાઇટને આપણે ફેસ કરીએ છીએ. અને આજના પ્રેઝન્ટેશનનો સૌથી છેલ્લો પોઈન્ટ, ઈ કચરો જે ઇલેક્ટ્રોનિક કચરો છે એનો યોગ્ય નિકાલ કરો. આપણે મોબાઈલના ચાર્જર, લેપટોપ, કમ્પ્યુટરના અલગ અલગ પાર્ટ્સ છે, રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, આ કેટલાય બધા જે ઇલેક્ટ્રિક સર્કિટથી બનતા ઉપકરણો છે, આ બધાને એકદમ ભંગારની જેમ આપણે નાખી દઈએ છે. વાસ્તવમાં આ બધા અમે જમીનમાં ઓગળતા કે મિક્સ થતા 500-600 વર્ષો લાગે છે. એટલે આને જે રિસાયકલ કરવાની યોગ્ય પ્રોસેસ જ્યાં થતી હોય ત્યાં આ ઇલેક્ટ્રોનિક કચરો આપણે આપવો જોઈએ. આપણે માત્ર ભંગારમાં આપી દઈએ, પછી ભંગારમાં લઈ જનાર વ્યક્તિ છે આને સળગાવીને કે આનો અલગ રીતે ઉપયોગ કરે છે અથવા એને ફરીથી પાછું પેલા લઈ આવે છે માર્કેટમાં સેકન્ડ હેન્ડ વસ્તુ તરીકે, એ અલ્ટિમેટલી આરોગ્યને ખૂબ છે નુકસાન પહોંચાડે છે. તો આટલે મારે વાત આપની વચ્ચે કરવાની હતી કેમિકલ વિશે. કેમિકલ રસાયણ એ બેઝિકલી મારો સબ્જેક્ટ નથી, મારો મુખ્ય વિષય દ્રવ્યગુણ છે વનસ્પતિનો. પણ મને એવું લાગ્યું કે વિજ્ઞાની મંડળ આટલું સારું કામ કરી રહ્યું છે, લોકોને આરોગ્ય વિશે સમજ આપી રહ્યું છે, આ ગ્રુપમાં જોડાયેલા મોટાભાગના લોકો છે વ્યવસાયલક્ષી નથી, લોકો આરોગ્યલક્ષી છે. આ ગ્રુપમાં આવનાર વ્યક્તિ પર્યાવરણ પ્રેમી છે, સમાજ માટે પોતાની જાણકારી સ્વીકારે છે. તો એક એવો વિષય આપણે સામે લઈને આવો કે જેને ગંભીરતાથી લેવો ખૂબ જરૂરી છે. એટલે મેં મારી રીતે થોડું વાંચીને થોડું ઇન્ટરનેટ પરથી અમુક સારી રેફરન્સ એ બધામાંથી આ બધું કમ્પાઇલ કરી અને આપણે સામે મૂકી, આમાં થોડી ઘણી ખામી રહી હોય તો આપ મને ચોક્કસ માફ કરશો. અને આપણા તરફથી હવે કોઈ ક્વેરી હોય તો આપ મને પૂછી શકો છો. એક વખત ફરીથી હું આભાર માનું છું મિતુલ્યા સાહેબનો, કે આપણું જે 101મું એટલે કે નવા શતકનું જે પહેલું લેક્ચર કે પહેલો વેબિનાર છે એના માટે આપણે મને યોગ્ય ગણ્યો. અને આ જે પ્રેઝન્ટેશનમાં મેં અમુક વ્યક્તિઓની સલાહ જે લીધી હતી, જે લોકોએ મને માર્ગદર્શન આપ્યું હોય એવા અમુક નામોને મેં અહીં રાખ્યા છે, તો એ સૌને પણ હું અત્યારે યાદ કરીને સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર સાહેબ, સરસ માહિતી આપી. રોજિંદા વપરાશમાં જે કેમિકલ વપરાય છે એની આડવી ઘણી બધી